press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 7 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. હવે કરંટ અફેર ચાલુ કરીએ પહેલાં, જો તમે નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, અને આમાં એજ્યુકેર આઈ કરીને જે અમારી ફેસબુક પેજ છે એમાં પણ જોડાઓ, અને આ વિડીયો લેક્ચરની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, અને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમને વિડીયો લેક્ચરની PDF મળી જશે. ગઈકાલે જે ક્વેશ્ચનના જવાબ આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો. એક તો એઇમ્સ વિશે પૂછ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ કે જે રાજકોટમાં બનશે. પછી ભારતમાં ટોટલ 22 એઇમ્સ છે જેમાં 9 ચાલુ છે અને 13 બનશે. પ્રથમ હતી એ દિલ્હીમાં હતી કે જે 1956માં બની હતી. પછી તેલંગાણાના આંધ્રપ્રદેશના હાઈકોર્ટ વિશે પૂછ્યું હતું કે જે તેલંગાણાના ચીફ જસ્ટિસ બન્યા છે એ છે TB રાધાકૃષ્ણન, અને આંધ્રપ્રદેશના છે એ છે ચગારી પ્રવીણકુમાર. પછી કોલકાતા બુક ફેર વિશે પૂછ્યું હતું કે જે 1976માં શરૂ થયો હતો અને હાલ જ 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં 46મો યોજાશે. પછી આ પૂછ્યા હતા ટેબલ ટેનિસના ખેલાડીઓ કે જે ક્યાં રાજ્યના છે. ઘણી વખત આવા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, તો મનિકા બત્રા તેઓ દિલ્હીના છે, પછી શરત કમલ તેઓ તમિલનાડુના, મધુરિકા પાટકર તેઓ મહારાષ્ટ્રના, અને અંકિતા દાસ તેઓ છે પશ્ચિમ બંગાળના. તો અહીંયા રૂચા પટેલ, પૂજા ભંડેરી અને પિયુષ દરજીએ ખૂબ સરસ આન્સર આપેલા છે. તો અહીંયા વિડીયો પોઝ કરીને પણ તમે આ બધું જોઈ શકો છો, અને તમે પણ આવી રીતે ક્વેશ્ચનના જવાબ આપો કમેન્ટ બોક્સમાં. હવે વિડીયો તમને જો સારો લાગે તો પ્લીઝ એને લાઇક જરૂર કરો, કેમ કે તમે લાઇક કરજો તો બીજાને પણ સજેશનમાં બતાવશે, અને શેર પણ કરો. અન એકેડેમીમાં પણ અમે રોજ કરંટ અફેર લઈએ છીએ, તો એમાં પણ MCQ પ્રકારના ડેઇલી કરંટ અફેર ગુજરાતીમાં હોય છે, તો એમાં પણ તમે જોઈ શકો છો. ભૂમિક વગાસિયા તરીકે પ્રોફાઇલ છે, અને જોડાવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિ કૃષક બંધુ યોજના અંતર્ગત 2 કલ્યાણકારી પહેલની જાહેરાત કઈ રાજ્ય સરકારે કરી છે. તો હવે આ જે કૃષિ કૃષક બંધુ યોજના છે તો એના અંતર્ગત પશ્ચિમ બંગાળ રાજ્યએ 2 ઇનિશિયેટિવ લીધા છે, કલ્યાણકારી પહેલ લીધી છે. તો એમાં પહેલી છે એ છે, કોઈ પણ ખેડૂત હશે કે જે 18 થી 60 વર્ષની અંદરનો હશે અને જો તે મૃત્યુ પામે, પછી તે નેચરલી હોય કે અનનેચરલી ડેથ હોય, તો મૃત્યુ પામશે તો એને ₹2,00,000 કમ્પન્સેશન આપવામાં આવશે. બીજું છે કે કોઈ પણ ખેડૂત છે તો એની 1 એકર જમીનમાં કોઈ એક જ પાક ઉગાડશે. કોઈ ખેડૂત છે તો એની 1 એકરની જમીનમાં કોઈ એક જ પાક ઉગાડશે તો એને દર વર્ષે ₹5,000 આપવામાં આવશે. તો આવી યોજના શરૂ કરી છે પશ્ચિમ બંગાળ દ્વારા. હવે આ યોજના છે એ અમલ એનું ક્યારથી ગણાશે, તો 1 જાન્યુઆરી 2019થી આ ગણાશે, એટલે કે 1 જાન્યુઆરી 2019થી આ લાગુ પડશે, એટલે કે હાલમાં જે લાગુ થઈ ગઈ છે. અને કોઈને આમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય આમાં તો એ ફેબ્રુઆરીથી કરાવી શકશે. હવે ટોટલ પશ્ચિમ બંગાળ રાજ્ય છે તો પશ્ચિમ બંગાળ રાજ્યના લગભગ 72 લાખ ખેડૂતો છે તેમને આનો લાભ મળશે, તો કે જે પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ રાજ્ય વિશે જોઈએ તો અહીંયા જોઈ શકો છો તમે. પહેલાં તો આંતરરાષ્ટ્રીય સરહદ વિશે વાત કરીએ તો અહીંયા આવશે એક તો બાંગ્લાદેશ, પછી અહીંયા છે નેપાળ અને ભૂટાન. તો આ ત્રણ દેશો સાથે સરહદ ધરાવે છે. અને નેશનલ રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે, અહીંયા છે ઓડિશા, ઝારખંડ, બિહાર, પછી સિક્કિમ અને આસામ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. પશ્ચિમ બંગાળ છે એના મુખ્યમંત્રી છે એમનું નામ છે મમતા બેનર્જી, અને જે ગવર્નર છે એમનું નામ છે કેસરીનાથ ત્રિપાઠી, અને કોલકાતા એની રાજધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં દક્ષિણ પૂર્વી દેશ ફિલિપાઇન્સમાં ક્યુ વાવાઝોડું આવ્યું હતું. તો જે દક્ષિણ પૂર્વી એશિયન દેશ છે આપણું ફિલિપાઇન્સ, તો એમાં હાલ વાવાઝોડું આવ્યું હતું, એનું નામ છે ઉસ્માન, અને પૂરું નામ કહીએ તો ઉષ્ણકટિબંધીય ઉસ્માન વાવાઝોડું. હવે ફિલિપાઇન્સમાં આવ્યું હતું, તો પહેલાં આપણે ફિલિપાઇન્સ વિશે વાત કરી લઈએ. તો એની રાજધાની છે એ છે મનીલા, અને રાષ્ટ્રપતિ છે હાલના એ છે રોડ્રિગો ડુટર્ટે. હવે આ જે ઉસ્માન નામનું વાવાઝોડું આવ્યું હતું, પહેલાં તો અહીંયા તમે મેપમાં ફિલિપાઇન્સ જોઈ લઈએ, અહીંયા આપણે ઇન્ડિયા છે તો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયા દક્ષિણ પૂર્વ સાઈડ આવશે ફિલિપાઇન્સ, તો આ છે ફિલિપાઇન્સ દેશ. અને અહીંયા આપણે જોયું કે હાલ આ એરિયા છે એમાં જનરલી વધુ વાવાઝોડા કે ભૂકંપ આવતા હોય છે. આ છે સાઉથ એશિયન સી છે, ચાઇના સી, તો આની નજીક આવેલું છે ફિલિપાઇન્સ, અને આના નજીક જ આવેલું છે જે હમણાં ઉસ્માન વાવાઝોડું આવ્યું હતું એ ફિલિપાઇન્સમાં આવ્યું હતું. અને આમાં છે લગભગ 126થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે આ વાવાઝોડાને લીધે. ફિલિપાઇન્સની વાત કરીએ તો અહીંયા લગભગ દર વર્ષે છે 20 વાવાઝોડા ત્રાટકે છે. 20 વાવાઝોડા એવરેજ આપણે ગણીએ તો દર વર્ષે એટલા ત્રાટકે છે, અને હાલ જે આવ્યો છે એનું નામ છે ઉસ્માન.
હવે આપણે વાવાઝોડાના અર્થક્વેક વિશે વાત કરીએ તો આ તમે જે જોઈ રહ્યા છો આ જે રિંગ, આ છે રિંગ ઓફ ફાયર અને રિંગ ઓફ ફાયર કહેવાય છે. હવે આ છે પેસિફિક કિનારાનો જે પટ્ટો છે, તો આ આખો જે પટ્ટો છે ને જનરલી ત્યાં જ વધુ પડતા ભૂકંપ હોય, અર્થક્વેક અને જે સાયક્લોન વાવાઝોડા જનરલી અહીંયા જ આવે છે. આ જે તમે રિંગ જોઈ રહ્યા છો અને આ રિંગને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. તો આ રિંગમાં જોઈ શકો છો નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, પછી અહીંયા આ જાપાન આવી ગયું, પછી આપણા જે દક્ષિણ પૂર્વી એશિયન નેશનો છે એ આવી ગયા, અહીંયા ફિલિપાઈન્સ છે. તો આ જે દેશો છે જનરલી એવા એમાં જ તમને અર્થક્વેક અને સાયક્લોન છે જોવા મળશે. હવે ફિલિપાઈન્સ દેશની વાત આવી છે તો રેમન મેક્સેસ એવોર્ડ કે જેને આપણા એશિયાનો નોબેલ પ્રાઇઝ ગણવામાં આવે છે, તો એ કોઈની યાદમાં આપવામાં આવે છે? તો એ ફિલિપાઈન્સના જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા જેનું નામ હતું રેમન મેક્સેસે. તો તેમની યાદમાંથી 1958 દર વર્ષે આપવામાં આવે છે રેમન મેક્સેસે એવોર્ડ. તો હવે આના વિશે આપણે વાત કરીએ તો આજે રેમન મેક્સેસે એવોર્ડ છે એ આપણા ભારતમાં 1958 વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. પછી અને હાલની તકે વાત કરીએ તો 2018માં સોનમ વાંગચૂક અને ભરત વાટવાણી, સોનમ વાંગચૂક અને ભરત વાટવાણી આ જે બે વ્યક્તિઓ છે એમને 2008 રેમન મેક્સેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને બીજા પણ આપણા ભારતના વ્યક્તિઓ છે જેવા કે અરવિંદ કેજરીવાલ છે, મધર ટેરેસા, કિરણ બેદી, તો આમને પણ રેમન મેક્સેસે એવોર્ડ મળેલો છે. અને ગુજરાતમાં વાત કરીએ તો ત્રિભુવનદાસ પટેલ અને ઇલાબેન ભટ્ટ છે એવા પણ વ્યક્તિઓને આ છે રેમન મેક્સેસે એવોર્ડ મળેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વુમન સાયન્સ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જે 8મી એડિશન છે વુમન સાયન્સ કોંગ્રેસ એની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે સ્મૃતિ ઈરાનીજીએ. હવે આ જે સ્મૃતિ ઈરાની અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા કાપડ મંત્રી છે, ટેક્સટાઇલ મિનિસ્ટર છે, જેમણે હાલ છે 8મી એડિશન વુમન સાયન્સ કોંગ્રેસની એનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આનું આ જે વુમન સાયન્સ કોંગ્રેસ છે 2012 શરૂ થઈ હતી અને હાલ તેની 8મી એડિશન ચાલી રહી છે. વધુ વાત કરીએ તેનો હેતુ શું છે? તો જે મહિલા વૈજ્ઞાનિકો હોય છે એના કામને પ્રોત્સાહન કરવું, એના કામનું પ્રદર્શન કરવું કે કેટલું જે સાયન્સ સેક્ટર છે આખું વૈજ્ઞાનિક લેવલે મહિલાઓ છે કેટલું કામ કરે છે, તો એના માટે આ જે વુમન સાયન્સ કોંગ્રેસ છે એની 8મી આવૃત્તિનો હાલ જ સમારંભ કરવામાં આવ્યું હતું. હવે આના અંતર્ગત છે જે આપણી સ્મૃતિ ઈરાનીજી છે તેમણે 15 ફીટ ઊંચી મેટલ મગ્ન નામની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું કે જે પંજાબના જલંધર ખાતે એક યુનિવર્સિટી આવેલી છે, નામ છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. તો આ યુનિવર્સિટી ખાતે યોજાણું હતું અને આ યુનિવર્સિટી છે તો એના ગેટ આગળ જ આ મેટલ મગ્ન પ્રતિમા છે એનું અનાવરણ કર્યું હતું સ્મૃતિ ઈરાનીજીએ. આ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન ISCA દ્વારા ઉજવવામાં આવે છે કે જેનું હેડક્વાર્ટર આવેલું છે કોલકાતામાં અને સ્થાપના થઈ હતી 1914. હવે આ છે એ અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, હમણાં આપણે વાત કરી 106મું ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ કે જે 3-7 જાન્યુઆરીમાં યોજાય છે, એની થીમ હતી ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો આનો જ એક પાર્ટ હતો કે જે વુમન્સ સાયન્સ કોંગ્રેસ હતું એ આનો જ એક પાર્ટ હતું, એટલે પહેલાં આ યોજાઈ ગયું હતું અને પછી હવે આ જે વુમન સાયન્સ છે એ પણ યોજાણું હતું. પંજાબના જલંધરમાં યોજાણું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે પંજાબ, અહીંયા આવશે પાકિસ્તાન, પછી અહીંયા ઉપરથી જોઈએ રાજ્યમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન. પંજાબના છે મુખ્યમંત્રી છે એમનું નામ છે કે અમરિંદરસિંહ અને ગવર્નર છે એમનું નામ છે VP સિંહ બદનોર. રાજધાની છે એ છે ચંડીગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ગુજરાતના કયા શહેરમાં શરૂ થયો છે? તો આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ છે એ ગુજરાતના અમદાવાદ શહેરમાં શરૂ થયો છે અને દર વર્ષે અહીંયા જ ઉજવવામાં આવે છે. આના વિશે આપણે વિશેષ વાત કરીએ તો 1989થી આ ઉજવવામાં આવે છે, એટલે લગભગ છેલ્લા 30 વર્ષથી ઉજવવામાં આવે છે અને આ વખતે 6 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે અને 45 દેશોના લોકો ભાગ લેશે. પછી ભારતમાં જોઈએ તો 13 રાજ્યોના લોકો ભાગ લેશે અને ગુજરાતના ટોટલ 19 શહેરના લોકો આ પતંગોત્સવ છે એમાં ભાગ લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ સર કરનારી વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહી કોણ બની છે? તો આ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની છે એ છે અરુણિમા સિન્હા. અહીંયા તમે જોઈ શકો છો આ છે અરુણિમા સિન્હા અને તેમણે હાલ જ એન્ટાર્કટિકા જે છે એની સૌથી ઊંચી હાઈ પીક છે એની ટોચને સર કરી છે અને એવી વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા બની છે. હવે આજે એન્ટાર્કટિકામાં જે ઊંચી ટોચ આવેલી હતી તો એ માઉન્ટનું નામ છે માઉન્ટ વિન્સન કે જે એન્ટાર્કટિકામાં આવેલું છે. અને અરુણિમા સિન્હા વિશે આપણે વાત કરીએ તો હાલ તો એમણે માઉન્ટ વિન્સન સર કર્યું છે અને અગાઉ અરુણિમા સિન્હા વિશે તમે જે સ્ટોરી છે વાંચી જશે એની જિંદગીની કે
शुरुआत में जो स्टार्टिंग में थी तो आ एक वॉलीबॉल प्लेयर था, नेशनल लेवल ना वॉलीबॉल प्लेयर था। पछी तेओ एक दिवस उत्तर प्रदेश में जे पद्मावती एक्सप्रेस थी तो तेमा तेओ जता हता, तो जे चेन स्नेकर होय छे तेमने तेमणे छे आ अरुणिमा सिन्हाने ट्रेन मांथी फेंकी दीधा हता अने तेमा अरुणिमा सिन्हा एक पग एमनो खोयो हतो, एनो एक पग छे गुमाव्यो हतो, अहीं तमे जोई शको छो। तो पछी कृत्रिम पग लगावी अने तेओए नक्की कर्युं के तेओ जे माउंट एवरेस्ट छे सर करशे अने 2013 માં વિશ્વના પ્રથમ એવા દિવ્યાંગ મહિલા બન્યા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય છે, અને હાલ પાછા એ પ્રથમ એવા દિવ્યાંગ મહિલા બન્યા કે જેમણે એન્ટાર્કટિકાનું હાઈએસ્ટ પીકની જે ટોચ છે માઉન્ટ વિન્સન એ પણ સર કરી છે। હવે ભારતના પ્રથમ મહિલા છે બચેન્દ્રી પાલ, તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું 1984 માં। બચેન્દ્રી પાલ અને અરુણિમા સિન્હા છે એ દિવ્યાંગ મહિલા છે કે જેમણે પાર કર્યું હતું માઉન્ટ એવરેસ્ટ 2013 માં। આમને છે જે અરુણિમા સિન્હા છે એમને એવોર્ડ મળ્યો હતો પદ્મશ્રી 2015 માં। અને હાલની તકે અરુણિમા સિન્હા છે એમણે જનરલી બધા અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ બધે એવરેસ્ટ છે એ પણ સર કર્યા છે। તો આના વિશે આપણે વાત કરીએ તો અહીંયાથી આપણે લઈ આ અલાસ્કામાં આવેલું છે ડેનાલી, પછી આ છે આર્જેન્ટિનામાં આવેલું એકોન્કાગુઆ, પછી એન્ટાર્કટિકાનું માઉન્ટ વિન્સન જેમ આપણે વાત કરીએ, પછી આફ્રિકા ખંડમાં આવેલું કિલીમાંજારો કે જે તાંઝાનિયા દેશમાં આવેલું છે, પછી યુરોપમાં આવેલું ઇલબ્રસ, અને ભારતમાં અહીંયા નેપાલમાં આવેલું માઉન્ટ એવરેસ્ટ, પછી અહીંયા છે ઇન્ડોનેશિયામાં આવેલું પુંચક જયા અથવા તો બીજું નામ છે એનું કાર્સ્ટેન્સ્જ, પછી છે ઓસ્ટ્રેલિયામાં આવેલું કોસ્જિયુસ્કો। તો આ બધા જેટલા એવરેસ્ટો છે આ બધા પણ સર કર્યા છે અરુણિમા સિન્હાએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રેઇલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો, તો પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રેઇલ ડે એ ઉજવવામાં આવ્યો 4 જાન્યુઆરી 2019 ના દિવસે, એટલે કે આ જ વર્ષની જે 4 જાન્યુઆરી તેના દિવસે આંતરરાષ્ટ્રીય બ્રેઇલ ડે કે જે પ્રથમ હતો એ ઉજવવામાં આવ્યો છે। હવે બ્રેઇલ એટલે શું, તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ જે બ્રેઇલ લિપિ હોય છે એને આને બ્રેઇલ લિપિ કહેવાય છે, અને આનો છે આંતરરાષ્ટ્રીય ડે ઉજવવામાં આવ્યો છે। શા માટે ઉજવવામાં આવ્યો છે, તો આની જે શોધ કરી હતી બ્રેઇલ લિપિની એના શોધક હતા લુઈસ બ્રેઇલ, અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં લુઈસ બ્રેઇલ, તો એની જન્મજયંતિ નિમિત્તે આ ઉજવવામાં આવે છે। આ જે લુઈસ બ્રેઇલ છે તેમણે આ બ્રેઇલ લિપિનું શોધ કરી હતી, કેમ કે તેઓ નાનપણથી જ તેઓ જ્યારે નાના હતા તો ત્યારે એક એક્સિડન્ટમાં તેમની બંને આંખો ગુમાવી હતી અને તેઓ ભણવાના શોખીન હતા, તેથી તેમણે આ બ્રેઇલ લિપિની શોધ કરી હતી। અહીંયા તમે જોઈ શકો છો કે જે આંધળા વ્યક્તિઓ હોય છે જે આંખે જોઈ શકતા નથી એવા વ્યક્તિઓ હોય છે તો એને આમાં કામ લાગે। હવે આ શરૂ થયું છે એ આંતરરાષ્ટ્રીય જે બ્રેઇલ લિપિ ડે ઉજવવાનો એ 4 જાન્યુઆરી 2019 ના દિવસથી શરૂ થયું છે, અને તેમણે 6 ટપકાવાળી બ્રેઇલ લિપિ વિકસાવી હતી, એટલે કે અહીંયા આપણે જોઈએ એક ઉદાહરણ લઈએ તો આ 6 ટપકાવાળી બ્રેઇલ લિપિ હોય છે જેમાં આલ્ફાબેટિકલમાં એનો મતલબ થાય છે આ એક ટપકું કરેલું એટલે એનો મતલબ થાય છે, પછી બી એટલે 2 ટપકા, આ ટાઈપની બ્રેઇલ લિપિ હોય છે કે 6 ટપકાની હતી જે વિકસાવી હતી લુઈસ બ્રેઇલે કે જે ફ્રાન્સના હતા એજ્યુકેટર। નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં મધર ઓફ ઓલ બોમ્બ્સ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે, તો મધર ઓફ ઓલ બોમ્બ્સ વિકસાવવામાં આવ્યો છે હાલમાં ચીન દ્વારા, અહીંયા તમે જોઈ શકો છો આ છે મધર ઓફ ઓલ બોમ્બ્સ જે હાલ જ ચીન દ્વારા વિકસાવવામાં આવ્યો છે। હવે ચીન અને અમેરિકા બંને પાસે છે, તો પહેલાં આપણે ચીનની વાત કરીએ તો ચીનમાં હાલ વિડીયો રિલીઝ કર્યો હતો જે ચીનની એક એજન્સી છે નોરિંકો કરીને જેનું ફૂલ ફોર્મ થાય છે કે ચાઇના નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડ, તો આના દ્વારા એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો હતો કે જેમાં એક બોમ્બર છે જેનું નામ છે H6K, તો બોમ્બરે છે જે મધર ઓફ ઓલ બોમ્બ છે તેને ફેંક્યો હતો અને તેણે પ્રચંડ વિસ્ફોટ કર્યો હતો આકાશમાંથી જ્યારે ફેંકવામાં આવ્યો હતો, અને આવો વિડીયો છે આના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, અને ચાઇના એવું કહ્યું છે કે તેમણે મધર ઓફ બોમ્બ છે એ વિકસાવ્યો છે મધર ઓફ ઓલ બોમ્બ। હવે યુએસએની વાત કરીએ તો 2017 માં અફઘાનિસ્તાન જે દેશ છે તો તેમાં આતંકવાદી હોય છે એના વિરુદ્ધ અમેરિકાએ પણ મધર ઓફ ઓલ બોમ્બ છે એમાં ફેંક્યો હતો, તો અત્યારે ચીન પાસે છે મધર ઓફ ઓલ બોમ્બ અને અમેરિકા બંને પાસે છે, જે અમેરિકા પાસે છે મોટો અને વજનદાર છે અને ચીન પાસે છે નાનું અને હલકું છે। અને રશિયાની વાત કરીએ તો રશિયાએ પણ ફાધર ઓફ ઓલ બોમ્બ નામનું બોમ્બ છે વિકસાવ્યો છે। હવે આ ત્રણેય વિશે આપણે એક મેપમાં જોઈ લઈએ, હવે અહીંયા મેપમાં આપણે જોઈ લઈએ અહીંયા છે ઇન્ડિયા અને અહીંયા ઉપર આવે છે ચાઇના, તો ચાઇના છે જેમણે હાલ મધર ઓફ ઓલ બોમ્બ વિકસાવ્યો છે, અને ચાઇનાની રાજધાની છે બીજિંગ અને રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ। ચાઇના છે વસ્તી દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે। બીજી વાત કરીએ આપણે અમેરિકાની, તો અહીંયા આપણે વહી જઈએ નોર્થ અમેરિકામાં, તો અહીંયા છે અમેરિકા આવેલું છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કે જેમાં
રાષ્ટ્રપતિ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને રાજધાની જે છે વોશિંગ્ટન, કે જેમણે 2017માં મધર ઓફ ઓલ બોમ્બ વિકસાવ્યો હતો. હવે આપણે વાત કરીએ રશિયાની, તો રશિયા અહીંયા આવશે ઇન્ડિયાની ઉપર, ચાઇના અને અહીંયા આવશે રશિયા. રશિયા છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે, જેમણે હાલ ફાધર ઓફ ઓલ બોમ્બ વિકસાવ્યો છે. અને રશિયાના જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને રાજધાની છે મોસ્કો. તો આપણે ત્રણ મોટા જે શક્તિશાળી દેશો છે એના વિશે વાત કરી. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો જવાબ આવશે રાજકોટ, કે જેમાં ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ખુલવા જઈ રહી છે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, તાજેતરમાં નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની કેટલામી આવૃત્તિ ઓડિશાના કટક શહેરમાં શરૂ થઈ છે? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો, અને આ રાજ્ય વિશે પણ તમને ખબર હોય તો એ જણાવો, અને ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે એના વિશે પણ તમે જણાવો કમેન્ટ બોક્સમાં. આવી જ રીતે ડેઇલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો, અને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે. થેન્ક યુ.